રાજકોટ જિલ્લાના વીરપુર પાસે આજે એસએસસી બોર્ડની લેવાયેલી પરીક્ષાની ઉત્તરવાણીઓ રોડ ઉપરથી કચરામાંથી મળી આવતા માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી લઈને તપાસ આદરી હતી. આજે વહેલી સવારે વીરપુર પાસે આવેલ રવિ હોટલ પાસે આવેલ ઓવરબ્રિજ પાસે તાજેતરમાં લેવાયેલ એસએસસી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ રોડ ઉપર ઉડતા જોવા મળી હતી. આ ઉત્તરવહીઓ અહીં રોડ ઉપર કચરામાં પડેલ જોવા મળેલ હતી. સમગ્ર ઘટના મુજબ આજે વહેલી સવારે જ્યારે વીરપુરની જલારામ વિદ્યાલયના કર્મચારી અહીંથી વહેલી સવારે નીકળતા હતા ત્યારે તેમણે તે જોયું અને અમુક ઉત્તરવહીઓ તેઓએ ભેગી કરીને તેને સારાના આચાર્યને બતાવી ત્યારે જલારામ વિદ્યાલયના આચાર્યએ આ પેપર એસએસસીના હોવાનું જણાવેલ હતું. આ સાથે જ અન્ય ઉત્તરવહીઓ ગોંડલ પાસેના તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસેથી પણ મળેલ હતી. ગોંડલથી મળેલ આ ઉત્તરવહીઓ જ્યારે ગોંડલની બેકબોન સિમેન્ટ અને કન્સ્ટ્રક્શન કંપનીની બસના સાથે તેનો ડ્રાઈવરની નજરે પડતા તેઓએ આ સમગ્ર 3 જેટલા થેલા લઈને પોતાની બસમાં રાખી દીધી હતી અને તેને તેઓ પોતાની સાથે બેકબોકન કંપનીની ઓફિસમાં સુરક્ષિત રીતે લઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને ગુજરાતનું શિક્ષણ બોર્ડ દોડતું થયું હતું અને સમગ્ર અધિકારીઓ અને જવાબદારો સાથે આ બાબતે શિક્ષણ મંત્રી સહિતના આએ બાબતે યોગ્ય કરવાની જાહેરાત કરી હતી અને આ ઘટનાને પગલે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી લીધી હતી. સાથે સાથે તેઓએ રોડ ઉપર કચરામાં પડેલ ઉત્તરવહીઓનો કબજો લીધો હતો અને સમગ્ર ઉત્તરવહીઓને તેઓએ વીરપુરની જલારામ વિદ્યાલયમાં જ એક રૂમમાં રાખીને સીલ કરેલ હતા. સાથે સાથે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જે જોતા શિક્ષણ બોર્ડ દ્વારા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તારો મારવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો હતો. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હાલ તો આ સમગ્ર મામલે કામગીરી શરૂ કરેલ છે પરંતુ જે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ખોવાયેલ છે અને ફાટીને કચરો થઈ ગઈ છે તે વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે તે મોટો પ્રશ્ન છે. રાજકોટ જિલ્લાના વીરપુર પાસે આજે એસએસસી બોર્ડની લેવાયેલ પરીક્ષાની ઉત્તરવહીઓ રોડ ઉપરથી કચરામાંથી મળતા માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારીને લઈને તપાસ આદરી હતી. રાજકોટના વીરપુર પાસે આજે એસએસસી બોર્ડની પરીક્ષા લેવાય તેની ઉત્તરવહીઓ રોડથી કચરામાંથી હતી જેને લઈને સમગ્ર પરીક્ષા બોર્ડ દોડતું થયું હતું અને એસએસસી બોર્ડના ઇન્ચાર્જ સચિવ બીએસ ચૌધરી ગાંધીનગરથી વીરપુર સુધી દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી લીધી હતી. આ ઉત્તરવહીઓ છે, મૂલ્યાંકન માટે જતી ઉત્તરવહીઓ છે, અકસ્માતે બસની અંદરથી પડી ગયો હોય તેવું મારું માનવું છે. આ ઉત્તરવહીઓ જે મને મળી આવી છે તે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને હું સુપરત કરીશ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ નિયમાનુસારની ધોરણસરની કાર્યવાહી કરશે. જે કોઈ દોષી હશે દોષિત ઉપર પગલાં પણ લેવાની કાર્યવાહી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કરશે. હું ગુજરાત માધ્યમિક શિક્ષણના બોર્ડના પ્રતિનિધિ તરીકે અને જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે મારી જવાબદારી છે ઘટના સ્થળ પર પહોંચવાનું અને એનો અહેવાલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને આપવાનો અને હું તાત્કાલિક ધોરણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને એનો અહેવાલ સુપરત કરું. એ ઉત્તરવહીઓ કોની છે, કેટલી છે, કયા સેન્ટરની છે એ એક અમારી બાબત નથી. એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પાલા કરી અને મોકલવામાં આવતી હોય છે એટલે એક જ સેન્ટરની હોય તેવું કોઈ શક્યતાઓ નથી. જે કઈ ઉત્તરવહીઓ છે બધી ઉત્તરવહીઓ અમે કબજે કરીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલી આપીશું. ઘણી બધી જે ઉત્તરવહીઓ છે સફાઈ કામદારો લઈ ગયા છે, જે કઈ ઉત્તરવહીઓ મિસિંગ હશે તેની કાર્યવાહી પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કરશે. વિજ્ઞાનની હોય તેવું મને જાણવા મળ્યું છે. ક્યાં લઈ જવાય છે તેના અંગે સમગ્ર માહિતી લીધી હતી. આ સચિવના જણાવ્યા મુજબ આ સમગ્ર ઉત્તરવહીઓ ગાંધીનગરના પાલા વિભાગમાંથી પાલા થઈને અલગ અલગ પરીક્ષા કેન્દ્રની ઉત્તરવહીઓ અલગ અલગ ઉત્તરવહીઓ ચકાસણી કેન્દ્રમાં મોકલવામાં આવી છે જેથી આ રોડ ઉપર કચરામાંથી મળેલ ઉત્તરવહીઓ ક્યાંની છે, કેટલી છે તે અંગે કંઈ પણ કહી શકાય નહીં. માટે હજુ તેઓ અંગે વધુ તપાસ કરશે. તેઓના જણાવ્યા મુજબ આ ઉત્તરવહીઓના થેલાઓ ગાંધીનગરથી ખાનગી બસમાં વીરપુર ઉપલેટા કેશોદ સુધી મોકલવામાં આવેલ હતી અને કેશોદ સુધી આ ઉત્તરવહીઓ પહોંચી ગઈ હતી પરંતુ આ ક્યાં અને કેવી ભૂલથી રોડ ઉપર આવી ગઈ તે અંગે તેઓ તપાસ કરી રહ્યા છે અને જે દોષી થશે તેના ઉપર પોલીસ કાર્યવાહી કરશે. ગાંધીનગરથી દોડી આવેલ ઇન્ચાર્જ સચિવ માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા
વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ અન્યાય નહીં થાય તેની ખાસ કાળજી રાખશે. જે વિદ્યાર્થીઓની ઉત્તર વહીને અસર થઈ છે તેની ખાસ કાળજી રાખવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા તો દોષિતો સામે પગલાં લેવાની અને પોલીસ કાર્યવાહી કરવાની મોટી વાતો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ડાહી વાતો કરવામાં આવેલ છે, પરંતુ સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીઓને કોઈ અન્યાય ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે તો વિદ્યાર્થીઓના હિતમાં છે. સુરેશ બાલિયા, ZSTV, જેતપુર. હું રાજકોટ તરફથી આવતો હતો. હું આઈબોન સિમેન્ટમાં બસ લઈને રાજકોટ તરફ આવતો હતો ત્યારે ગોંડલ સંતોષી માના મંદિર પાસેથી 3 બેગ મળી આવેલ છે. એ બેગમાં જોયું તો ઉત્તર વહી હતી 10 ની. એમાંથી મેં જોયું એટલે મેં બસ ઊભી રાખીને 3 થેલા બસમાં લીધા. પછી મેં મારા મેનેજરને સવારમાં ફોન કર્યો કે આ રીતના મને 3 બેગ મળેલ છે. એટલે પછી હું બેગ અહીંયા આઈબોન સિમેન્ટ લઈને આવ્યો. પછી મેં મારા મેનેજરને કીધું કે આ રીતના આમ છે. શું હતું ને એની અંદર? એમાં છે 10 નું પેપર, બરાબર ઉત્તર વહી છે એમાં 10 ની. પછી મેં મેનેજરને કીધું, મેનેજરે મીડિયાવાળાને બધાને બોલાવીને જાણ કરી.